હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર જૈન સમાજનો ઘરમાં રહી મહાવીર સ્વામીજીનો જન્મોત્સવ ઉજવશે. અંકલેશ્વર ડીવાયએસપી એમપી ભુજાની અને જૈન સમાજ સાધ્વીજી અને અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. ચૈત્ર સુદ 13ના મંગળ દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ દિવસ પ્રતિવર્ષ ધામધૂમથી જૈન સમાજ દ્વારા રથયાત્રા તેમજ ભોજન સમારંભ તેમજ વિશિષ્ટ આયોજન કરવામાં આવતું હોય છે. આ અંગે આચાર્ય વિજય સોમસુંદર સુરી દ્વારા સમસ્ત જૈન સમાજ ચાલુ વર્ષે વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસના ઉપદ્રવ આપના ભારત દેશને ભરદામાં લીધો છે. શાસક પ્રશાસન આદેશ મુજબ આ રથયાત્રાનું આયોજન કરવું હિતાવહ નથી, માટે ચાલુ વર્ષે કોઈપણ જાતે મોટા આયોજન વગર લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી તહેવારની ઘરમાં પરિવાર સાથે રહી ઉજવણી કરવા અપીલ કરી હતી, તેમજ ઘરે રહી નવકાર મંત્રનું સ્મરણ કરવા અપીલ કરી હતી. સંદેશો પાઠવ્યા બાદ શ્રી પાસવર્ધન વિલા ભવનના સાધ્વીજી દીક્ષિતા રેખા શ્રીજી માયાજી દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. અંકલેશ્વરના ડીવાયએસપી એમપી ભોજાનીએ બેઠક બાદ જણાવ્યું હતું કે સમાજે શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણ ઉત્સવ ઘરમાં રહી ઉજવવાનું નક્કી કર્યું છે અને રથયાત્રા તેમજ શોભાયાત્રાના ના કાઢવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે, જે અંગે તેમણે પોલીસ વિભાગ તરફથી જૈન સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 1313ના દિવસે અમારા પ્રભુ મહાવીર સ્વામીનું જે જન્મ કલ્યાણક છે એ દિવસે અમે કોઈ જુલુસ વરઘોડો વગેરે કાઢશું નહીં, અમે ભેગા થઈશું નહીં અને સરકારના નીતિ નિયમો પ્રમાણે અમે રહીશું, કાયદાનું અમે પૂરેપૂરું પાલન કરીશું. આપ સૌ જાણો છો કોરોના વાયરસને ફેલાતો અટકાવવા શાસન અને સરકાર શ્રી કટિબદ્ધ છે. એને વધુ સફળતા અપાવવા સારું પોલીસ વિભાગ દ્વારા અને અલગ અલગ સંપ્રદાયોના શ્રી સાધ્વીશ્રીઓ દ્વારા પણ આ એક બેડું ઝડપાયું છે. બીજું, આવતીકાલે મહાવીર જયંતિ છે. જૈન ધર્મ સંપ્રદાયનો આ એક હોલી અને પવિત્ર તહેવાર છે. દર વર્ષે આ તહેવાર રોડ રસ્તા ઉપર એના પ્રોસેશન સભા સરઘસો નીકળતા હોય છે, શોભાયાત્રા નીકળતી હોય છે. પરંતુ જે આ બુદ્ધિજીવી વર્ગ છે એવા જૈન સંપ્રદાયના સાધ્વી શ્રીના પોતાના સમાજમાં કોઈ જાહેરમાં વરઘોડા ન કાઢે, જુલુસ ના કાઢે અને શાંતિથી પોતપોતાના ઘરે આ પ્રસંગ ઉજવે, એ પ્રકારે આપણે સમાજને એક નિવેદન રજૂ કરેલું છે. તો આ જૈન સમાજના સભ્યોને મારી વિનંતી છે કે એમનું ચુસ્તપણે પાલન કરે. આ સાધ્વી શ્રી દીક્ષિત રેખા શ્રીજીએ આપના સમક્ષ પોતાના સ્તરેથી જાહેરાત કરી છે, એનું સાંગોપાંગ પાલન થાય અને આપણે સરકારશ્રીને સહયોગ કરીએ, આ વાયરસ પહેલાં તો અટકાવીએ તે બાબતે ખરેખર આપણે માન ઉપજે તેવી વાત આ સાધ્વીશ્રીએ કરેલી છે. થેન્ક યુ.